पाटण शहर में आनंद सरोवर की अंदर जता वरसादी पानीना आवरानी मोटी पाइपों की सफाई करती वक्त अंदर नी संडासनू टब दारूनी बॉटलों गोदड़ा लुगड़ाना डूचा प्लास्टिकनी बॉटलों कोथड़ियों सहित 15 वर्ष थी भरायेलो कादव कीचड़ थर्मोकोलना टुकड़ा वगैरह असंख्य कचरो निकलता सौ चौंकी उठ्या था। अने आज कचरो आनंद सरोवरनी पाछळ आवेली सोसायटीओमां मात्र 3 इंचना वरसादमां ज दरिया अने टापूमां फेरवाई जवा माटे कारणभूत बनी रहेतो हतो। त्यारे पाटण नगरपालिकाना चीफ ऑफिसर पांचाभाई माळी ताजेतरमां पड़ेला भारे वरसादने लई आनंद सरोवरनी मुलाकाते आव्या हता। त्यारे आनंद सरोवरमां आवेली वरसादी पाणीना निकाल माटेनी एक पाइपलाइनमांथी बिल्कुल पाणी निकळतुं न हतुं, जेथी आ पाइपलाइनमां चौकअप होवाथी तेनुं चेकिंग करवा जाते ज मोटी विशाळ पाइपना मोढामांथी अंदर जोखम लईने प्रवेश्या हता अने अंदर जईने आखी पाइपनुं माप लीधुं हतुं। अंदर तेमणे पाइपमां नक्कर कचरो अने चीजो फसाई गई होवानुं जणावता તેઓને જાતે તાત્કાલિક વોટર વર્કર્સ અને ડ્રેનેજના કર્મચારીઓને બોલાવ્યા હતા અને તેઓએ માર્કિંગ કરેલા સ્થળે જેસીબીથી ખોદકામ કરાવીને નીચેથી પાઇપલાઇન ખુલ્લી કરાવી હતી અને તેને તોડી કર્મચારીઓ પાસે લાંબા સળિયા દોરડા પાઇપો નાખી પાઇપની વચ્ચે ભરાયેલા સંડાસના ટબ સહિતના કચરાનો નિકાલ કરી પાઇપને ખુલ્લી કરવામાં આવી હતી। આ પ્રસંગે પાટણના ઉત્સાહી અને મહેનતુ ચીફ ઓફિસર પોતાના જાત નિરીક્ષણ અને પોતાના અનુભવથી વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન બ્લોક થઈ ગઈ હતી તેને ખુલ્લી કરી બ્રહ્માકુમારી માર્ગ પર થોડાક જ વરસાદમાં ભરાઈ રહેતા વરસાદી પાણીનો હવે સરળતાથી નિકાલ થઈ શકશે અને આ વિસ્તારમાં હવે વરસાદી પાણી ભરાવાની સમસ્યા નહિવત જોવા મળવાની પણ આશા વ્યક્ત કરી હતી। આનંદ સરોવર શહેરના વરસાદી પાણી આવવા માટેની જે પાઇપો મૂકેલી છે એમાં ગોલ્ડન ચોકડી બાજુથી જે કેનાલ આવે છે કાચી કેનાલ ત્યાં અંદરના ભાગમાં 2 પાઇપો મૂકેલી છે। છેલ્લે જ્યારે ભારે વરસાદ થયો ત્યારે હું જ્યારે રાઉન્ડમાં નીકળ્યો ત્યારે મેં જોયું કે એ 2 પાઇપોમાંથી માત્ર એક જ પાઇપમાં ખૂબ જ ફોર્સથી પાણી આવતું હતું, બીજી પાઇપમાં સહેજ પણ પાણી આવતું નહોતું, એટલે પાઇપ 100% ચોકઅપ થયેલી હતી। અમે બીજા દિવસે તપાસ કરી તો એ લાઈન બિલકુલ બંધ જ હતી। અમે ત્યાં લાઈનની આગળની કુંડીમાંથી કચરો કાઢવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાં કંઈક એવું સોલિડ વસ્તુ ફસાયેલી હતી કે જે નીકળી શકે એમ હતી નહીં અને ખાસા અંતરે હતી। સરોવરમાં જે પાઇપ છે તેના છેડાથી લગભગ એ 60 ફૂટના અંતરે એ ચોકઅપ હતું, એટલે ત્યાં ઊંડે જઈને કામ ના કરી શકાય। આજે સવારે મેં રૂબરૂ આવી અને પાઇપની અંદર ઉતરી અને એક્ઝેક્ટ માપ લોકેશન નક્કી કર્યું કે કેટલા અંતરે છે આ ચોકઅપ છે, ત્યાં જઈને પછી જેસીબીથી ખોદતા ત્યાં ખૂબ જ કચરો નીકળ્યો, ખાસ કરીને સંડાસનું એક ટબ અંદરથી નીકળ્યો, થર્મોકોલ પુષ્કળ પ્રમાણમાં નીકળ્યા, મોટા પથ્થર નીકળ્યા અને પ્લાસ્ટિક તો જેને કહી શકાય કોઈ હદ વગરનું નીકળ્યું, એના લીધે પાઇપ આખી ચોકઅપ થયેલી હતી। અત્યારે હાલમાં કામગીરી ચાલુ જ છે, હવે ગમે એટલો ભારે વરસાદ થશે તો પણ બંને પાઇપોમાંથી ઇઝીલી પાણી નીકળી શકશે। એ સિવાય અહીંયા 2 જગ્યાએ પંચર કરી અને બાકીની જે કંઈ હતો કચરો એ પણ બહાર કાઢેલો છે।